આજે તું શું લાવી છો? હું આજે પ્રવૃત્તિ કરવાની છું, એટલા માટે મકાઈના દાણા લાવી છું. હું પણ તારી સાથે જોડાઈશ, તે માટે હું કપાસ લાવી છું. કૃપાલી, તું મને જણાવીશ મકાઈનો ઉપયોગ કઈ રીતે થાય છે? મકાઈનો ઉપયોગ અનાજ અને પશુઓના ખોરાક માટે થાય છે. કૃપાલી, મકાઈનો ઉપયોગ ક્યાં ક્યાં રાજ્યમાં થાય છે? મકાઈનો ઉપયોગ મુખ્યત્વે તેલંગાણા, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં સૌથી વધારે થાય છે. નિરાલી, તું શું લાવી છો? હું આજે કપાસ લાવી છું. કપાસના પાકને તૈયાર થતા કેટલો સમય લાગે છે? કપાસના પાકને તૈયાર થતા 6-8 મહિના લાગે છે, અને કપાસનો પાક તૈયાર થતો હોય ત્યારે આકાશ ચોખ્ખું હોવું જોઈએ. ક્યાં ક્યાં રાજ્યોમાં કપાસ સૌથી વધારે ઉત્પાદન થાય છે તું મને જણાવીશ? કપાસનો મુખ્યત્વે ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, હરિયાણા અને પંજાબમાં મુખ્યત્વે થાય છે. ચાનો પાક ક્યાં થાય છે? પર્વતના ઢોળાવો પર, જંગલો સાફ કર્યા હોય તેવી જગ્યાએ ચાના પાક બગીચાઓ હોય છે. ચાના બગીચાઓ પર્વતના ઢોળાવ પર કેમ થાય છે? ચાના પાકના નુકસાનથી બચાવી શકાય તે માટે મૂળમાં પાણીનો ભરાવ ન થાય તે માટે ચાના પાક પર્વતના ઢોળાવો પર થાય છે. અર્પિતા, તું મને જણાવીશ ચા ક્યાં રાજ્યમાં થાય છે? હા, કેમ નહીં, અસમ રાજ્યમાં. પશ્ચિમ બંગાળ, કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં પણ ચાના બગીચાઓ હોય છે. કૌશિકા, ધોરણ 7માં અભ્યાસ કરું છું. આ જો હું શું લાવી છું શેરડીનો સાથે. તમને ખબર છે દુનિયામાં સૌથી વધુ ઉત્પાદન શેરડીનું ઉત્પાદન આપણા ભારત દેશમાં જ થાય છે. ખેતી ગરમી અને ભેજવાળી આબોહવામાં થાય છે. શેરડીનું વાવેતર ગુજરાત, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં. શેરડીમાંથી ખાંડ બને છે. ખાંડનો ઉદ્યોગ પણ આપણા દેશમાં વિકસ્યો છે.